सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्नाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર પૂરદશમું અને તરંગ બાહવાન એમાં છેલ્લે એમ કથા લખે છે ભગવાન શ્રીહરિજને વિશે છે મહારાજે ત્યાં હોળીનો અને રંગોત્સવ કર્યો છે હોળીનો ઉત્સવ કર્યો છે મહારાજે સ્નાન કર્યું છે વસ્ત્ર અલંકાર ધારણ કર્યા છે અને એ સમયે ભુજના તેમજ આજુબાજુના ગામના હરિભક્તો ખજૂર ધાની શ્રીફળ આદિક લઈને આવે છે ભગવાન પાસે મહારાજે ત્યાં આગળ સાચા સંત અને દંભી સાધુની વાત કરી છે ધર્મ વિષયક વાતો કરી છે અને એ સભાની અંદર મહારાજ ત્યાં બેઠા છે અને જ્યારે બધાય હરિભક્તો જેટલા ફગવા હતા એ બધા લાવ્યા છે ત્યાર પછી આગળ આધારન સ્વામી લખે છે અને મુક્ત મુની ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર દસમું અને તરંગ ત્રેપન

દિને તબકી ન વિચાર યું કહી ફગવા દેતર ભર રામદાસ જે તાહી કુ પ્રથમ દિયે પટ ધર રામદાસ જે તાહી કુ પ્રથમ દિયે પટ ધર જ્યારે હરિભક્તો ફગવા લાવી રહ્યા ત્યારે શ્રીહરિ બોલ્યા મેં તો વિચાર કર્યો કે આ ફગવા સંતોને હરિભક્તોને વહેંચી દઉં આવું કહીને બે હાથે ખોબો ભરીને ફગવા આપવા લાગ્યા સ્વામી રામદાસજીએ આગળ કપડું ધર્યું તેમાં સૌ પ્રથમ એક ખોબો ફગવા આપ્યા ફગવા એટલે શું તો કે હોડી ઉપર અપાતી ધાની ખજૂર શ્રીફળ આ બધાને ફગવો કહેવાય એમાં ધાનીને ખાસ હોડી ઉપર અપાતું એક ધાન્ય એટલે એને ફગવા તરીકે પ્રખ્યાત છે શબ્દ બીજું હોડી ઉપર અપાતી કોઈક ભેટ એને પણ ફગવો કહેવાય એટલે જો સારંગપુરમાં શ્રીજી મહારાજે જ્યારે લીલા કરી છે ત્યારે કાઠિયાવાડ અને ગુજરાતના ભાઈઓ આવ્યા છે શ્રીજી મહારાજે રંગોત્સવની લીલા કરી હોડીનો ઉત્સવ કર્યો અને મહારાજને બધાએ કીધું મહારાજ તમે અમને ફગવા આપો અને ત્યારે ગુજરાતની બાઈઓ કાઠિયાવાડની બાઈઓ બંને સ્ત્રી ભક્તો હતા એમાં કાઠિયાવાડના સ્ત્રી ભક્તોએ બસો રૂપિયા માગ્યા અને ગુજરાતના જે સ્ત્રી ભક્તો હતા એને માયા તમારી જેને આવરિયા નરનારી આ વસ્તુ માગી હોળી ઉપર શ્રીફળ ખજૂર ધાની જે લઈ જઈએ એને પણ ફગવા કહેવાય અને હોળી ઉપર કંઈક કોઈકને ભેટ આપીએ એને પણ ફગવા કહેવાય મહારાજ કે અમારે આ બધા ફગવા છે ને વેચી દેવા છે ભગવાન વેચવામાં માનતા વેચવામાં માને છે અને વેચવામાં જ માનશે આપણે સંગ્રહ કરીને મૂકવામાં માનતા હતા હજુ માનીએ છીએ અને માનશું એટલે કશું જ રહે નહીં ભગવાન વેચી દે પોતાની પાસે જે આવે એ ભગવાન દયા કરીને બધાને વેચી દેતા મહારાજે ખોબો ભરી ભરીને ફગવા દીધા એમાં સૌથી પહેલા ભાઈ રામદાસજી જે સદગુરુ રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય હતા સારંગ ગામના હતા રામાનંદ સ્વામી જ્યારે નીકળતા હતા ખેતરમાં હળ હાંકતા હતા એક યુવાન અને રામાનંદ સ્વામી એટલું જ કીધું કેટલા દિવસ આ પૂંછડાની અંદર હાથ નાખવા છે આ બળદના પૂંછડામાં કેટલા દિવસ હાથ નાખવા છે અને એ યુવાન સારંગ ગામની અંદર ત્યાં બળદ રાસ બધો જ મૂકી અને સદગુરુ રામાનંદ સ્વામી ભેગા નીકળી જાય એક વચને ભાઈ રામદાસજી સ્વામી નામ પડે આ સત્સંગની અંદર વડીલ સંતોની અંદર ભાઈ રામદાસજી સ્વામીનું નામ હતું ભાઈ રામદાસજી સ્વામી રામાનંદ સ્વામીના શિષ્યોમાં મોટેરા હતા એટલે રામ ભાઈ રામદાસજી સ્વામીને સૌથી પહેલાં મહારાજે ફગવા દીધા સ્વામીએ કપડું પહોળું કર્યું એમાં ફગવા લીધા પ્રસાદ લીધો શ્રીહરિએ સંતોને ફગવા પહેલાં દીધા વરની અને પાર્ષદોને પણ બોલાવીને દયા કરીને ફગવા આપ્યા અને તે પછી હરિભક્તોને પણ આપ્યા જે હરિભક્તો બાઈઓ હતી એમને પણ એટલા ખોબા ભરીને ફગવા બે પુરુષો પાસે અપાવડાવ્યા વેચા તો પ્રસાદ આવે ને એટલે બાઈઓ તો બાઈઓની સભામાં બેઠા હોય શ્રીજી મહારાજ ભગવાન હતા છતાં પણ મહારાજ બધી ધર્મની મર્યાદાઓને પૂર્ણ રીતે પાડતા ક્યારેક લીલા કરતા ભગવાન છે પરંતુ શ્રીજી મહારાજની દરેક લીલાઓ ધર્મ મર્યાદાને લગભગ બંધનમાં રાખીને કરેલી છે મહારાજે શા માટે કળિયુગના જીવોના કલ્યાણને અર્થે ભગવાને જે ફગવાતા પ્રસાદ હતો એ બે પુરુષો કયા પુરુષો હિરજીભાઈને ગંગારામ મલ આ બંને દ્વારા મહારાજે કહ્યું આ બાઈઓમાં આ પ્રસાદ મોકલી દો હિરજીભાઈને ગંગારામ મલ જ્યાં બાઈઓ હતી ત્યાં ફગવા આપવા ગયા એમને પોતાની જે સંબંધી બાઈઓ હતી એમને બોલાવીને તેમના દ્વારા ફગવા અપાવ્યા કેટલો બધો ભગવાનના ભક્તો ધર્મનો વિવેક રાખતા શ્રીજી મહારાજે પોતે ફગવા પોતાના હાથે સ્ત્રી ભક્તોને ન દીધા આ લોકની રીત પ્રમાણે હમણાં જ હું લોયાધામ ફ્લોરિડા હતો ત્યાં આગળ એક હરિભક્ત હતા એમને પ્રશ્ન પૂછ્યો એમના દીકરી કોલેજની અંદર અભ્યાસ કરતા હશે દીકરીને પ્રશ્ન થયો કે સંતો અમારી સાથે બોલે નહીં સત્સંગમાં હજુ એ પરિવાર નવો છે ઊંડા સત્સંગ માટે તો કે સંતો અમારી સાથે બોલે નહીં સંતો અમને પોતાની પાસે આવવા દે નહીં સંતો અમારા હાથનું કાંઈ જમે નહીં તો સંતોનો રાજીપો તમને તો મળે એના ફાધરને પૂછતી હતી દીકરી તમને રાજીપો મળે તમારું કલ્યાણ થાય પણ અમારું કેમ થાય અમને કેવી રીતે રાજીપો મળે સત્સંગમાં નવા હોય અનુભવ એટલો ન હોય પૂછે પ્રશ્ન થાય એમ પૂછતાં પૂછતા એ દીકરી એના મમ્મી રડી પડ્યા પછી એ ભગતે મને પ્રશ્ન પૂછ્યો એટલે મેં બધી એમને સમજૂતી આપી કે ધર્મની દિવાલો જો આપણે અહીં આગળ બરાબર રાખીશું અહીં આગળ જો આ સભાઓ બધી નોખી છે એમની એમ રહેશે તો અક્ષરધામની અંદર સભા નોખી કરવાની નથી ત્યાં નથી કોઈ સ્ત્રી ત્યાં નથી કોઈ પુરુષ અને રાજી પોતો ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર આપણા બીજા શાસ્ત્રોની અંદર પણ સ્ત્રી ભક્તો ધામમાં જવાના થયા છે ત્યારે શ્રીજી મહારાજ અને સદગુરુ સંતો એમને લેવા આવ્યા હોય એવા ઇતિહાસોની અંદર ઘણા બધા પ્રસંગો લખેલા છે જો સંતોને એ સમયે ન અવાતો હોય તો અંતકાળે સંતો મહારાજની સાથે કેવી રીતે આવે મહારાજ અને સંતો સ્ત્રી ભક્તના આત્માને લેવા માટે અંતકાળે આવે છે એવા ઇતિહાસો છે એ બધી મેં વાત કરી એટલે પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો ધર્મની દિવાલો મહારાજે બાંધી છે એમાં રહેવું પડે શ્રીજી મહારાજે ધર્મનું એટલું બધું પ્રતિપાદન કર્યું છે ધર્મને છોડીને મહારાજે કોઈ વાતને એક્સેપ્ટ જ નથી કરી ધર્મને રાખીને બધું કર્યું છે ગંગારામ અને હેરજીભાઈ બંને બાઈઓની સભામાં ગયા તો ત્યાં આગળ પણ પોતાના પરિવારના જે બહેનો હતા એને બોલાવ્યા અને એને પ્રસાદ આપ્યો કે આ પ્રસાદ આ સભામાં વહેંચવાનો છે કારણ કે એના પરિવારના બહેનો હતા એટલે સંબંધી બાઈઓ જે પોતાને સબંધી બાઈઓ હતી એમને બોલાવીને તેમના દ્વારા ફગવા અપાવે ડાયરેક્ટ બીજા સ્ત્રી ભક્તને પણ ન દીધા બાઈઓના સમાજમાં તે ફગવા બાઈઓએ જ ખોબો ખોબો વહેંચી દીધા બધી હરિભક્ત બાઈઓ ધર્મમાં દ્રઢપણે રહેતી હતી ફગવા પ્રસાદ હતો છતાં પણ બાઈઓમાં બાઈઓએ વહેંચ્યો ભાઈઓમાં ભાઈઓને વેચવો અને બાઈઓમાં બાઈઓને વહેંચવો આ સત્સંગની મર્યાદા છે ધર્મ દ્રઢ રખને કરત સતસંગા ધર્મ વિનતા તાકો કરતન સંગ્ દીન દિન ધર્મ દ્રઢ રહે જૈસ દિન દિન ધર્મ દ્રઢ રહે જૈસ સબ હરિજન કો

ધર્મ દ્રઢ કરી રખનાતીતના ધર્મ દ્રઢ કરી રખનાતીતના બાઈઓ જે સ્ત્રી ભક્તો હતા એની સમજણ કેવી હતી એ અહીં આગળ લખે છે આધારાનંદ સ્વામી ધર્મને દ્રઢ રાખવા માટે તો સત્સંગ કરતા હતા બધા ધર્મને દ્રઢ કરવાના હેતુ સિવાય બીજા કોઈ હેતુથી સત્સંગ નહોતા કરતા બધા જ હરિભક્તોમાં રોજ બરોજ ધર્મને દ્રઢ રાખવાનું તાન રહેતું હતું બધી સત્સંગી બાઈઓ એવી સાની હતી કે તે ધર્મ જાય તેને મોટી હાનિ માનતી હતી અને ધર્મને દ્રઢ કરીને જે રાખવો તેટલો જ મોટામાં મોટો લાભ તેઓ માનતી હતી ધર્મ છે એ જ આપણું સાચું ધન છે ધર્મ ગયો એટલે મોટામાં મોટું જીવને નુકસાન થયું સત્સંગ શું કરે છે તો સત્સંગ એટલા માટે કરવાનો છે કે આપણામાં ધર્મ દ્રઢ થાય આજે કોવિડ નાઇન્ટીનની આટલી મોટી મહામારી ચાલે છે હાથ ધો જ્યાં ત્યાં થૂકશો નહીં કોઈને સોશિયલ ડિસ્ટન્સ રાખો કોઈને અડીને સ્નાન કરી લો ક્યાંક બહાર જાઓ તો કપડાં સહી સ્નાન કરો શું આ ધર્મ આપણા શાસ્ત્રોએ આપણને શીખવાડેલા નહોતા અમને સંતોને તો આ કોવિડ નાઇન્ટીનમાં કશું નવું લાગ્યું નથી ખાલી એટલું નવું લાગ્યું કે તમે બધા મંદિરમાં ફિઝિકલ નથી આવી શકતા બાકી અમારે પ્લેનમાં બેસીએ સ્નાન કરવાનું બહાર જઈએ કોઈ માંસાહારી દારૂડિયો વ્યક્તિ અળે સ્નાન કરવાનું અપવિત્ર વસ્તુને અડીએ સ્નાન કરવાનું કપડાં સહિત સ્નાન કરવાનું કોઈ પણ બહારથી કોઈ ફ્રૂટ દૂધ કંઈ પણ હોય એ બધાને પહેલાંમાં પહેલું ધોવાનું દૂધનું ગેલન હોય તો એ ધોવાનું એ કયા કોવિડ નાઇન્ટીન આવ્યો ત્યારથી અમે ધર્મ નથી પાડતા જે દી આનો જન્મયનો તો થયો તે દી સત્સંગની અંદર આવ્યા તે દીનું આ બધા શીખેલા છીએ કે બહારથી આવેલી કોઈ પણ વસ્તુને પાણીથી ધોવી સૌથી પહેલાં ધોવી એ પછી ગમે તે હોય એક બોટલ પાણીનો હોય તો એને હૌથી પહેલાં ઠાકોરજીના નળે ધોઈને પછી જ બોટલ વાપરો સીધો બોટલ વાપરવો જ નહીં કારણ કે એને હજારો લોકો અડેલા હોય એ શું સંતો જે ધર્મ પાડતા હતા અત્યાર સુધી અને હવે ગ્રહસ્થ હરિભક્તો ઘણા બધા સંતોના યોગમાં હતા એ પાળતા હતા અને ઘણાને એમ હતું કે એમાં શું એમાં શું એ બધાને સમજાઈ ગયું બીજું કાંઈ નથી થયું જેને એવું હતું એમાં શું બોટલને શું ધોવાનો મિનરલ વોટર તો અંદર હોય છે એમાં બહારથી ધોવાની શું જરૂર એ જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું સમાધાન ભગવાને બે હજાર વીસમાં આપ્યું સંતો તો આ કાર્ય નેવું ની સાલથી કરતા હતા પૂજ્ય ગુરુજી જેવા મોટા પુરુષો એની આગળથી કરતા હશે એમને જે જે ક્રિયાઓ કરવાની થઈ હશે એમાં ધર્મ છે ને જે શાસ્ત્રની અંદર લખેલું છે ધર્મ હંમેશા સુખ આપે છે ધર્મ હંમેશા ધર્મ એનું જ નામ છે જે સુખ આપે જે સુખ ના આપે ધર્મ જ ના કહેવાય જીવને શું થાય છે ધર્મ પાળવાનું કીધું હોય તો એ પાળવામાં એટલી બધી તકલીફ પડે એને લાગે મને મોટું નુકસાન છે જે હરિભક્તોએ બહારનું ખાવાનું સંતોના સંગથી છોડી દીધું છે એને આજે આ કોવિડ નાઇન્ટીનમાં બહાર ના ખવાય એને કંઈ પ્રોબ્લેમ છે પણ જેને પોતાની જીબડી પર કંટ્રોલ નહોતા કર્યા અને આખી દુનિયાના બધા રગડા ચાટી આવતા હતા એને આવે એને હવે ઘરમાં બેઠા સંકલ્પ થાય હવે કોઈ જો એને બહારથી લાવીને દે તોય ના ખાય સંતોની જીભ કૂચા થઈ ગઈ હોય કઈ કઈને ના ખાશો ના ખાશો ના ખાશો શાસ્ત્રો પોકારી પોકારીને કહેતા હોય ન મનાય આંખે ન દેખાય એવો સાધુ આવે આંખે ના દેખાય એવો આ એક વાયરસ આવે અને બધા કંટ્રોલમાં થઈ જાય મારો કહેવાનો અર્થ એ છે આના ઉપરથી આપણે તો કંઈક ભગવાન જે કાંઈ કરે છે એક જ વસ્તુ યાદ રાખવી ભગવાન જે કાંઈ કરે છે જે કાંઈ થવા દે છે એ બધું જ મારા અને તમારા આત્યંતિક કલ્યાણને અર્થે જ છે ભગવાનનું એક પણ કાર્ય મારા કે તમારા હિતમાં કોઈ દી હોય જ નહીં કોઈ દિવસ ના હોય ભગવાનને અતિશય દયા છે ભગવાનને આપણી ઉપર અતિશય કરુણા છે ભગવાનને આપણી ઉપર અતિશય વાત્સલ્ય છે એટલે મહારાજે આપણને એક આવી ઘટના દ્વારા સમજાવ્યું છે કે હે મારા આશ્રિત તો કોઈ જગ્યાએ હજુ પણ તમને ધર્મ પાડવામાં ક્યાં કઠિન પડતું હોય મારી જે આજ્ઞાઓ મેં બહુ વિચારીને શ્રીજી મહારાજ કે આજ્ઞાઓ કરી છે તમારાથી પડે એવી કળિયુગનો જીવ પાડી શકે એવી આજ્ઞાઓ કરી છે એવા ધર્મનું બંધારણ બાંધ્યું છે છતાં પણ તમને એમ થતું હોય કે આ કઠણ છે તો એ મારા વાલા પુત્રો દીકરાઓ હું તમને આટલી વસ્તુથી એટલી જ સમજાવું છું કે જેટલું છે કાંઈ કઠન નથી આવે કોઈને કઠન પડે છે હાથ ધોવા આવે કોઈને કઠન પડે સોશિયલ ડિસ્ટન્સ રાખવું હવે કોઈને કઠન પડે છે નાવું હવે કોઈને કઠન પડે છે કંઈક ધોવું બહારથી લાવીને એ જ આ સંતો ભેગા ના સંતો ભેગા બહુ નહીં રહેવાનું સંતો ભેગા બહુ નહીં જવાનું બહુ શીખવાડે અહીં ના અડતા અહીં ના અડતા આમ કરજો આ ધોજો આ ધોજો કેટલું બધું સંતો આપણે એને આપણા આપણને એના જેવા કરી દે આપણને એના જેવા કરી દે પણ ધર્મ છે એ શાસ્ત્રમાં લખેલો હતો કંઈ સંતોએ કલ્પના કરીને બધું પાડવાનું ચાલુ નથી કરેલું કે હાલો ભાઈ ગમે ત્યાં અડી ગયા એટલે નહીં લેવાનું પ્લેનમાં બેઠા એટલે સ્નાન કરી લેવાનું શાસ્ત્રમાં બધું લખેલું છે અને એ ખાલી સંતોને જ કરવા માટે લખેલું જ એવું નહોતું હરિભક્તોને કરવા માટે જે સામાન્ય ધર્મો છે તો દરેકને પાડવાના જ સાધુ હોય કે હરિભગત હોય પરંતુ આપણને કોઈ જગ્યાએ શંકા કુશંકાઓ થતી હોય જીવ આમેય ડાપન્યો તો છે જ એટલે એનું ડાપણ ક્યાંક લાગતું હોય હજુ પણ જે ધર્મો પાળવામાં ગૌણતા રહેતી હોય જેમ કે ગણાય બુદ્ધિજીવીઓને રજસ્વલા ધર્મ પાડવામાં આજે હજુ એની બુદ્ધિ અટકે છે રજસ્વલા ધર્મમાં વળી એવું તો શું થઈ જાય પાડવાનો એમાં શું એમાં શું એનું પણ કંઈક રહસ્ય આવા નાવા નીકળશે ને તે દી સમજાશે કે ના પાડવાનો કીધો એ હાચો શાસ્ત્રમાં લખેલું કોઈ વસ્તુ આપણું અહિત કરે એવી નથી આપણી બુદ્ધિ પહોંચે ન પહોંચે એનું સાચું કારણ આપણને ખબર પડે કે ન પડે પણ એ ઋષિ મુનિઓ હતા એ બહુ લાંબુ જોવાવાળા હતા શ્રીજી મહારાજ જેવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જેને તમામ શાસ્ત્રોના સારરૂપ શિક્ષાપત્રી આપી બસ આટલું આપણે પાડીએ શિક્ષાપત્રી એની અંદર કરેલી આજ્ઞાઓ પાંચ વર્તમાન કારણ કે ધર્મ પાડવાથી જ સુખ થાય છે અહીં આગળ કે છે જે સ્ત્રી ભક્તો હતા ધર્મને દ્રઢ રાખવા માટે સત્સંગ કરતા હતા ધર્મને દ્રઢ કરવાના હેતુ સિવાય બીજા કોઈ હેતુથી સત્સંગ નહોતા કરતા બધા જ હરિભક્તોમાં રોજ બરોજ ધર્મને દ્રઢ રાખવાનું તાન રહેતું હતું બધી સત્સંગી બાઈઓ એવી સાની હતી તે ધર્મ જાય તેને મોટી હાનિ માનતી હતી ધર્મ ગયો ને એ જ મોટું નુકસાન છે સાર સિદ્ધિની અંદર નિષ્કુળન સમયે લખ્યું ધર્મ ગયે ધરા ધામ મળે ધર્મ ગયે મળે સુતવામ ધર્મ ગયે ખાન પાન મળે તે કરવું સર્વે હરામ ધર્મ ગયે સુખ સંપત્તિ મળે ધર્મ ગયે મળે રાજપાટ ધર્મ ગયે મોટપ મળી બળી વળી સઈ થઈ ખાટ ધર્મ ગયે વસ્ત્ર મળે ધર્મને છોડીને કપડાં મળતા હોય આસનને વાહન વળી મોટી ગાદી મળતી હોય વાહન મળતા હોય ધર્મ ગયે સન્માન મળે એહ આ સર્વે જાજો બળી સન્માન મળતું હોય તો એ બધું બળી જજો ધર્મ ગયે જો તન રહે તો તન ને પણ ત્યાગવું જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માગવું નિષ્કુળાન સ્વામી કે છે જો ધર્મ ગયે શરીર રહેતું હોય તો ભગવાનની પાસે મરવાનું માગવું સારું છે પણ ધર્મને છોડવો સારો નથી કારણ કે ધર્મ જ સુખનો મૂળ છે ક્યારેય ધર્મનો છેદ ઉડાડીએ નહીં હજુ પણ આપણા માઇન્ડમાં જે ધર્મો શ્રીજી મહારાજના લખેલા હોય જે ધર્મો સત્પુરુષોના લખેલા હોય એ ધર્મો હજુ મગજમાં ન બેસતા હોય ને તો વિચારપૂર્વક ઠસાવી દેવા કોવિડ નાઇન્ટીનની પાછળ શું ખબર કોવિડ ટ્વેન્ટી ચાલુ હોય શું ખબર કોવિડ ટ્વેન્ટી વન આવવાના હોય શું ખબર કોવિડ ટ્વેન્ટી ફાઇવ આવવાનો હોય શું ખબર આપણા જીવનમાં હજુ કેટલા આવા વર્ષો કેટલા દસકાઓ અલગ અલગના કેટલા જોવાના થશે એની આપણને શું ખબર પણ વાત એટલી નક્કી છે જો ધર્મને પાડશું તો ધર્મ હંમેશા આપણી બાજુમાં આવીને ઊભો રહેશે ધર્મ છે ને ધર્મ ની જે રક્ષા કરે છે ધર્મો રક્ષતી રક્ષિત જે ધર્મની રક્ષા કરે છે એની ધર્મ રક્ષા કરે છે બહુ સરસ શાસ્ત્રોની અંદર લખેલું છે કે ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત ધર્મ એવ હતો હંતી જે ધર્મને નાબૂદ કરે ને એને ધર્મ નાબૂદ કરી દે અને ધર્મો રક્ષતી રક્ષિત ધર્મની જે રક્ષા કરે છે એની રક્ષા ધર્મ પોતે કરે છે માટે ધર્મવાન બનીએ આપણા જીવનની અંદર ધર્મને પ્રધાન રાખીએ શ્રીજી મહારાજે પણ આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી ધર્મે રહિત ભક્તિ ન કરવી ભક્તિનો અધિકાર જ મહારાજે ઉડાડી દીધો ધર્મે રહિત ભક્તિ કરવી જ નહીં ઘણા ભક્તિ કરતા હોય પણ ધર્મે રહિત કરતા હોય ધર્મ ન હોય ભગવાનને ધરાવવું હોય તમારા ઘરમાં તમે મગની ખીચડી ન આવડે એવી ઢીલી બનાવીને ભગવાનને ધરાવશો તો ભગવાનને ભાવશે પણ બહારથી લાવીને પેંડો ભગવાનને ધરાવશો એ નહીં ભાવે નહીં ભાવે ભગવાનને પહેલાંય ન તો ભાવતો આજે નથી ભાવતો ને પછી નહીં ભાવે ભગવાનને આપણે કાચું ધરાવશું ને તો ભગવાનને ભાવશે પણ ભગવાનને આપણે ગમેવા મેવા મીઠાઈ જે નથી ઉપયોગમાં લેવા એવા એવા ભગવાનને ધરાવીએ ઘણા ભક્તિ કરતા હોય છે બહુ ભક્તિ કરતા હોય પણ ધર્મ નથી રાખતા હોતા ધર્મ ન હોય ગુરુજી કહે છે ને એક દ્રષ્ટાંત આપે છે વર્તાલ દર્શન કરવા માટે પગપાળા ભાઈ જતા હતા અને કાંઈ નહોતું હારે કોઈ એવી પૂજા નહીં કપડાં એટલા બધા નહીં ક્યાં ખાવ છો બસ રસ્તામાં બધી હોટલોમાં બધી હોટલોમાં ખાતા વરતાલની પૂનમ ચાલીને ભરવાની ભગવાન કે એના કરતાં ટ્રેનમાં આવે તને સુખ્યો કર્યો હોય ને મેં તો પ્લેનમાં આવી જા તારી પૂનમ માની લઈશ ક્યાંય એવું લખ્યું નથી ઉગાડા પગે પૂનમ ભરવી પૂનમનો મહિમા મહારાજે ગયો પણ એમ કંઈ ઉગાડા પગે ભરવી સારું કોઈ ભરે તો સારું છે પગે આલીને ભરે તો સારું છે શ્રદ્ધા છે પણ બધી હોટલો પાવન કરતો જાય એ ધર્મેરહિત ભક્તિ છે ધર્મે રહિત ભક્તિ આમ તમે જુઓ ને તો ભક્તિ ઘણા બધા ધાર્મિક લોકો કરતા હોય છે પણ ધર્મનું પ્રધાનપણું જીવનમાં આવવું બહુ કઠન પડે બહુ કઠન પડે તમે જુઓ સંતોની ભેગા જે રહેલા છે ને એને મોઢામાં કંઈ મૂકવું હોય ને તો પહેલાં હાથ ધોવાના મોઢામાં મૂક્યા પછી પાછું હાથ દોડાવે સંતો ગાડીમાં તમે હો હારે તો કંઈ પણ આમ કરો એટલે હાથ દોડાવે પાછું કંઈ જમવું હોય તો હાથ દોડાવશે જમી રહ્યા પછી હાથ ધોડાવશે એટલે ઘણા નવા હોય એને કઠન પડે સંતો ભેગા ગાડીમાં જવાય જ નહીં કે હેરાન થઈ જઈએ અહીં નાડતા અહીં નાડતા અહીં નાડતા પણ બધું જ શાસ્ત્રમાં લખ્યું છે સાચું છે આપણને લાગે માટે ધર્મ ગયે એ જ મોટા મોટી હાનિ છે ધર્મ રહ્યો એટલે બધું જ રહ્યું ધર્મ જ્યારે વ્યક્તિના જીવનમાંથી જતો રહે ને ત્યારે વ્યક્તિ છે ને રાક્ષસ જેવો બની જાય મોટા મોટી હાનિ એ છે ધર્મવાળી વ્યક્તિ દૈવી લાગે ધર્મવાળી વ્યક્તિમાં ભગવાનના દર્શન થાય અને અધર્મી વ્યક્તિ છે ને એ બધાને ક્રૂર લાગે એક અત્યારની બની ગયેલી દુનિયાની એક ઘટના છે ઇટલી શહેર ઇટાલી જેની અંદર સૌથી પહેલાં કોરોના રોગે મહામારી બરાબર ફેલાવી એની ઉપર બહુ કેર રચાવ્યો એવો જે ઇટાલી દેશ એની અંદર મિલાન નામનું શેર એની અંદર એક ચિત્રકાર હતો પેન્ટર એટલે પેન્ટર હોય ચિત્રકારો એને એવું હોય કે એને ચિત્ર દોરવું હોય ને તો ઘણા પેન્ટરો એવા હોય કે ઇમેજથી દોરે પોતે અંદર આખી ઇમેજ ઊભી કરીને દોરે અને ઘણા પેન્ટરો એવા હોય કે એની સામે કેટલાક ચિત્રો એવી રીતે બનાવે કે એની સામે કંઈક એવું ઊભું કરે અને પછી એની રચના કરે એની અંદર એ પેન્ટરને એવું થયું કે મારે એક એવું ચિત્ર બનાવવું છે ગોડ ઇન મેન મનુષ્યમાં ભગવાનના દર્શન થાય મનુષ્યમાં દેવના દર્શન થાય એવું ચિત્ર બનાવવું છે હવે એવું ચિત્ર બનાવવું હોય તો એવો સૌમ્ય વ્યક્તિ કોક ગોતવો પડે ને અને વ્યક્તિનો ચહેરો છે વ્યક્તિની આંખો છે વ્યક્તિની વાણી છે બહુ મોટો એનો પરિચય આપે છે ધર્મિષ્ઠ વ્યક્તિઓ હોય ધર્મવાન પુરુષો હોય ધર્મ જે સ્ત્રીઓમાં હોય એનું બોલવું એનું જોવું એનું સાંભળવું એનું ચાલવું એનું બેસવું એ બધું ધર્મની મર્યાદામાં હોય અતિ સૌમ્ય હોય ધર્મવાળો વ્યક્તિ નિડર હોય ધર્મવાન વ્યક્તિ હંમેશા નિડર હોય ડરપોક ના હોય જેમાં ધર્મ નથી ને એને ડર બહુ હોય પણ ધર્મવાન વ્યક્તિ નિડર હોય છે જેટલા 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 નિડર પુરુષો થયા આજે પણ પૃથ્વી ઉપર જે નિડર પુરુષો નિડર પુરુષો એટલે કંઈક દેશ માટે સારું કાર્ય કરતા હોય સમાજ માટે સારું કાર્ય કરતા હોય આતંકવાદીઓને એ નિડર હોય છે પણ એવાની વાત નથી કરતો હું પણ સમાજ માટે દેશ માટે સત્સંગ માટે ગરીબો માટે જે કોઈ સારું કાર્ય કરતા હોય છે એ લોકો પાસે બંદૂકો નથી હોતી પણ નીડર હોય છે નીડર હોય છે ધર્મવાન વ્યક્તિઓ છે એટલે પેલા પેન્ટરે એને કોઈ વ્યક્તિને જ ગોતવો પડે ને આખા મિલાન શહેરની અંદર એ દરેક વ્યક્તિઓને જોયા કરે એમાં એને એક વ્યક્તિ એવો મળ્યો કે જે સૌમ્ય સૌમ્ય એનું સ્વરૂપ દેખાતું હતું એની આંખોની અંદર કરુણા વહેતી હોય એવો એ વ્યક્તિ હતો એટલે ઓલા પેન્ટરે કીધું ભાઈ મારે ચિત્ર બનાવવું છે તારું અને મારે એવું ચિત્ર બનાવવું છે ગોડ ઇન મેન તો મારે તને થોડા રૂપિયા હું તને આપીશ તું મને સહકાર આપ ઓલો બેઠો અને ચિત્ર બનાવ્યું એ ચિત્ર મિલાન શહેરની અંદર બહુ મોટી કિંમતે વહેંચાવ્યું અને બહુ મોટો પુરસ્કાર મળ્યો એ પેન્ટરને એનું નામ પ્રખ્યાત થઈ ગયું પછીથી સાત આઠ વર્ષ જેટલો સમય જતો રહ્યો અને પેન્ટરો તો એને હવે એવો સંકલ્પ થયો કે ડેવિલ ઇન મેન મનુષ્યમાં રાક્ષસના દર્શન થાય એવું ચિત્ર બનાવવું છે એની માટેનો વ્યક્તિ કોઈ ગોતું મિલાન શેરની અંદર એ ગોતવા માટે માણસોને આમ તેમ જોયા કરે હવે એવો વ્યક્તિ ભયાનક ગોતવાનો એમાં એક વ્યક્તિ એને દેખાનો એ વ્યક્તિને એને બોલાવ્યો કીધું ભાઈ મારે તારું ચિત્ર બનાવવું છે અને તમને થોડા રૂપિયા આપીશ ઓલો કે વાંધો નહીં બેસાડ્યો ચિત્ર બનાવવાનું ચાલુ કર્યું ચિત્ર જોઈને ઓલો જેનું ચિત્ર બનાવ્યું ને વ્યક્તિ રડવા લાગ્યો અને ત્યારે પેલો પેન્ટર કહે છે ભાઈ કેમ રડે છે તો કે આ તમે ચિત્ર કોનું બનાવીશ તો કે તમારું જ તમે કયા ઉદ્દેશથી આ ચિત્ર બનાવીશ ત્યારે પેલો પેન્ટર કહે છે ડેવિલિન મેન ઓલો કે છે આઠ વર્ષ પહેલાં તમે જે ચિત્ર બનાવ્યું હતું ગોડ ઇન મેન એ હું પોતે જ હતો હું પોતે જ હતો અને આજે આઠ વર્ષ પછી ડેવિલ ઇન મેન એ હું પોતે જ છું તો મારું ચિત્ર પહેલાં જે મને દેખાતું હતું એવું આમાં ન દેખાયું એનું શું કારણ પેન્ટર કે તમે એ જ છો તો કે હા તો કે મને તમારો ચહેરો જુદો લાગે છે ના હું એ જ છું તો તમે એ જ છો તો તમારી અંદર કંઈ ફેરફાર થયો ત્યારે ઓલાએ કીધું આઠ વરસ પહેલાં હું દારૂ નહોતો પીતો વ્યભિચાર નહોતો કરતો ચોરી નહોતો કરતો ગમે તે જગ્યાએ કોઈનું ખરાબ નહોતો કરતો આઠ વરસથી મારી કોઈ એવી પરિસ્થિતિઓના કારણે હું બહુ ખોટા રસ્તે ચડી ગયો છું જેના કારણે મારી આ દશા છે અને તમને આ ગોડ ઇન મેન અને ડેવિલ ઇન મેન મેં જે દ્રષ્ટાંત દીધા ને એ તો તમારી આજુબાજુમાં તમારા પરિવારોમાં જ્યાં સત્સંગ નથી તમારા સંબંધીઓમાં જ્યાં સત્સંગ નથી એના મોઢા જોઈને ખબર પડી જશે તમને કેવું જ દેખાય જે વ્યક્તિ જે વ્યક્તિનું જીવન ધર્મપરાયણ ન હોય એ વ્યક્તિ એ તો એના આચરણ પરથી જ એના ચહેરા પરથી જ ઓળખાઈ જાય માટે ધર્મ છે ને એ આપણને સૌમ્ય બનાવે છે ધર્મ છે ને શાંતિ આપે છે ધર્મ શાંતિને આપવાવાળો છે ધર્મ સુખને આપવાવાળો છે કરોડો રૂપિયા હોય પણ શાંતિ જ ના હોય તો શું કરવાની અધર્મી વ્યક્તિને શાંતિ નથી હોતી અને ધર્મ અને વ્યક્તિને શાંતિ હોય છે માટે અહીંયા આગળ કહે છે કે સ્ત્રી ભક્તો ધર્મને દ્રઢ કરીને રાખતી સત્સંગ એના માટે જ કરવો કે ધર્મ રોજ આપણામાં વધવો જોઈએ રોજ વધવો જોઈએ જેને જે રીતે નિયમ પાળવાના હોય તેની એક પ્રથા નક્કી કરી દીધી હતી શ્રીહરિએ તે નિયમો માટેની તો શિક્ષાપત્રી લઈને સૌના અલગ અલગ ધર્મ નિયમ લખી આપ્યા છે ભૂમિ ઉપર જેટલા સસ્શાસ્ત્ર છે જેટલા સસ્શાસ્ત્ર છે તેને જોઈને તેનું હાર્દ કાઢીને જેને સત્સંગ કર્યો છે એવા ચાર વર્ણને ચાર આશ્રમના ભક્તોને માટે અલગ અલગ શિક્ષાપત્રીમાં લખી આપ્યો છે મહારાજે ત્રણસો ને સાઠ શાસ્ત્રો એમાંથી ત્રણ હજાર છસો ને અઢાર શાસ્ત્રોના વચનોને લઈ એ બધાઈનો નીચોડ કાઢીને શિક્ષાપત્રીના બસો ને બાર શ્લોક લખેલા છે શિક્ષાપત્રી એટલે ગાગરમાં સાગર ગાગરમાં સાગર એક માટલું હોય અને એમાં આખો સાગર સમાડવો હોય કોઈ દિવસ સમાય નહીં પણ શ્રીજી મહારાજે બસો ને બાર શ્લોકરૂપી ગાગર એની અંદર આખો ધર્મરૂપી સાગર સમાવી દીધો છે બસો બાર શ્લોકની બહાર આજ આ પૃથ્વી પ્રગટ થઈ તે દિવસથી આ જ દિવસ સુધીના એક પણ ધર્મશાસ્ત્રનો અંદર સાર ન હોય એવું નથી કોઈ શિક્ષાપત્રીનું પાન કરે એટલે એને ધર્મ જગતના તમામ શાસ્ત્રોનું પાન કરી લીધું એને તમામ ધર્મ શાસ્ત્રનો હાર્દ કાઢી લીધો ધર્મને પાડી લીધો આટલી શિક્ષાપત્રી શ્લોકની એવી છે ગજબની છે ચમત્કારી છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી એવી બનાવી છે આપણને મહારાજે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે બત્રીસમો શ્લોક છે એમાં આજ્ઞા કરી અને લોક ને શાસ્ત્ર તેમને મળ મૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય નદી તળાવના આરા માર્ગ વાવેલું ખેતર વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિ જે સ્થાનક તેમને વિશે ક્યારેય પણ ન મળવું થૂકવું પણ નહીં લો આજે થૂંકવા ઉપર દંડ છે ગમે ત્યાં થૂકે એનું ઉપર દંડ છે શિક્ષાપત્રી તો આજથી વર્ષો પહેલાં કે છે અને શિક્ષાપત્રી પહેલાંના જે શાસ્ત્રો હતા જેની અંદરથી આ સાર કાઢવામાં આવ્યો એ શાસ્ત્રમાં પણ ઋષિમુનિઓના મુનિઓના કરેલા શાસ્ત્રોમાં આ વાત લખેલી જ હતી મળમૂત્ર ગમે ત્યાં ન જવું આ આ વાયરસ છે મળ દ્વારા પણ માખી એની ઉપર બેસે એ માખી બીજા ઉપર જાય તો ત્યાં સુધી એ વાયરસ લઈ જાય છે એવું પણ સંશોધન કરતા હોય સંશોધન કરેલું કે ગરીબ દેશોની અંદર જ્યાં આગળ મળમૂત્ર કરવા માટે સાર્વજનિક કોઈ વ્યવસ્થા ન હોય અને ખુલ્લામાં લોકો જતા હોય તેનાથી રોગાદી થાય છે એનું સંશોધન થયેલું છે એટલે તો ભારત સરકાર કેટલી બધી વ્યવસ્થા કેટલી બધી વ્યવસ્થાઓ અને સાથે સાથે સૂચનો આપે પણ મોટી વસ્તી હોય આટલી બધી વસ્તીઓ એનો કંટ્રોલ કરવો મુશ્કેલ પડે પણ શ્રીજી મહારાજે જે દિવસે ઘરમાં શૌચાલયો નહોતા તે દિવસે આ આજ્ઞા કરી છે જે દિવસે શૌચાલયોની વ્યવસ્થાઓ નહોતી તે દિવસે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે શિક્ષાપત્રીને ફોલો કરે એને કોઈથી દુઃખ આવે નહીં ગમે ત્યાં થોકવું નહીં મહારાજે તેથી કીધું છે આજે સૌથી મોટો રોગ એનાથી થાય છે છીક આવે ત્યારે રૂમાલ આડો રાખે મહારાજ પોતે જ પ્રેક્ટિકલ કરીને બતાવ્યું હવે આપણે માસ્ક પહેરવાનો અને મહારાજે તો રૂમાલ આડો રાખવાનું પહેલેથી જ કીધું છે મહારાજે કોઈ વસ્તુ આપણા કેટલું ભવિષ્યનું લાંબુ જોઈને મહારાજે કહ્યું છે કેટલું બધું આપણને કેટલું સુખ મહારાજે દીધું છે ધર્મ પાળવા આજે ધર્મવાળો વ્યક્તિ કેટલો સુખી આપણે આજે સત્સંગ કરીએ છીએ તો આપણને અત્યારે આ સમયે ભજન કરવાનો કેટલો આનંદ છે કે મહારાજે કેવી તક આપી આપણને એમ થાય છે પણ જેને ભજન નથી કર્યું સત્સંગ નથી કર્યો ને એને તો ઘેર મકોડા ચડતા હશે શું કરવું શું કરું ભાઈ ચોવીસ કલાક ખૂટેના એટલી કથાઓ આવે છે સાંભળ ભજન કરવાના ઘણા બધા સાધનો છે કરો આ કહુટ જેવી ગેમોથી કેટલો બધો સત્સંગની અંદર આપણું જ્ઞાન વધે છે વાંચો તૈયાર કરો રમો સદગુરુ મુક્તાનંદ સ્વામી એનો ભાગ ત્રણ ચાર ને પાંચ ઉપર પૂજ્યપાદ ગુરુજીએ જે કથા કરેલી છે એટલે કહુટનો મુક્તાનંદ સ્વયંનો બીજો પાર્ટ આ રવિવારે સવારમાં સાડા નવથી થી સાડા દસ દરમિયાન રમવાનું છે તૈયારી કરીએ સાંભળીએ કથા કેટલો બધો સમય છે એ કથાઓમાંથી પોતે પ્રશ્ન બનાવીએ તૈયારીઓ કરીએ ટાઈમ પાસ કરતા ક્યાં વાર લાગે જેટલો જોઈએ એટલો ટાઈમ અને સત્સંગલક્ષી ટાઈમ થાય માટે ભગવાને આપણને બહુ સરસ અત્યારે સમય દીધો છે મહારાજે ધર્મેરહિત ભક્તિ ન કરવી એની પણ આજ્ઞા કરી છે એટલે શિક્ષાપત્રીએ તો જબરજસ્ત આપણને મહારાજે ગ્રંથ દીધો મહારાજે તેત્રીસમાં શ્લોકમાં કીધું ચોર માર્ગે કરી નિસરવું નહીં આ એક્ઝિટ હોય ત્યાંથી જ નીકળવું ગમે ત્યાંથી ના નીકળવું હવે એક અજા એક અજાભાઈ કરીને હતા સૌરાષ્ટ્રની અંદર વડા ગામના હતા એ અજાભાઈ તે કંઈક ઉતાવળનું કામ હશે તો ઉતાવળથી કામે જવાનું તે જે રસ્તેથી જવું જોઈએ એનાથી ના નીકળ્યા અને જ્યાં વાળ હોય ને એમાં છીંડું પાડીને નીકળ્યા તે દરબારના માણસો જોઈ ગયા ગામના રાજાના ફરિયાદ કરી લઈ ગયા કોર્ટમાં કેસ થયો પાંચ ફટકા મારવાની સજા થઈ જોરદાર હા પાંચ ફટકા એટલે આમ ધીરા નહીં આ તો ધ્રુજી ગયા કોઈ દી ફટકા ખાધેલા જ નહીં એટલે એટલે ન્યાયાધીશે પૂછ્યું કે તમે જ સત્સંગી છો તિલક ચાંદલો છે કંઠી છે ને તમારી શિક્ષાપત્રીમાં તો લખ્યું છે કે ચોર માર્ગે નિસરવું નહીં તમે નીકળ્યા કેમ ઓલા કે ઉતાવળ હતી આ માફ કરતો ફરી નહીં કરવું એટલે જજે સજા માફ કરી કે શિક્ષાપત્રી પાડશો ને તો કોર્ટમાં નહીં આવવું પડે શિક્ષાપત્રી જો પાડશો તો કોર્ટમાં નહીં આવવું પડે અને શ્રીજી મહારાજે એવી જ લખી છે ને ટિકિટ કોને મળે પોલીસની શ્રીજી મહારાજે કહ્યું જે કાયદો એની બહાર ના જવું હવે સિત્તેરની સ્પીડ લખી હોય અને પછી નેવું ને સો ઉપર જાય તો તો પોલીસ આવે જ ને અને ટિકિટ આપે જ ને અને પછી એમ કે મહારાજ મેં તમારી ભક્તિ કરીને મારી સામું જોયું નહીં મહારાજ કે તે મારી ભક્તિ કરી પણ મારી લખેલી શિક્ષાપત્રી સામે જોયું એ તે ના જોયું તેમાં હું શું કરું મહારાજ કે પોતાનું જે આવક જાવક એનું નામું અક્ષરે લખવું અને પોતાની આવક હોય એ પ્રમાણે ખર્ચ કરવો બરાબર ને હવે એ પ્રમાણે ખર્ચ કરવો ને પછી લોન લઈ લે લે જ કરે બધી બાજુથી થઈ જશે થઈ જશે થઈ જશે થઈ જશે બધી બાજુથી લે લે જ કરે પોતાની કેપેસિટીની ખબર હોય નહીં વિચારે નહીં અને પછી કાંઈક ઉપાધિ આવે તો એ ભગવાનને શું કહે તમે આવું કેમ કર્યું હું તમારી ભક્તિ કરું છું ને ભગવાન કે શિક્ષાપત્રી લખી છે તો તું વાંચ એટલે તો કીધું નિત્ય પ્રત્યે વાંચવી એક દિવસે બાકી ના રાખો ખંડિત થાય તો ઉપવાસ કરવાની આજ્ઞા કરી ઉપવાસ કરવો ન વંચાય તો વાંચવાવાળો કોઈ ના વાંચતા આવડે તો બીજા પાસે વાંચીને સાંભળવી એ ના હોય તો પૂજન કરવું પણ વાંચ્યો દિવસ ના જવા દેવો એ શિક્ષાપત્રી કેટલી અગત્યની હશે ત્યારે શ્રીજી મહારાજ એને રોજ આપણને વાંચવાની અને એને અનુસરવાની આજ્ઞા કરીશ અને શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ઇહત્ર ચ પરત્ર ચ આલોક અને પરલોકને વિશે મહાસુખીઓ થાય આ શ્રીજી મહારાજના આશીર્વાદ છે કોઈ દી અન્યથા થાય જ નહીં આ લોક અને પરલોકને વિશે મહાસુખીઓ થાય એ મહાસુખ્યો જ થાય ધર્મ જગતની અંદર શિક્ષાપત્રી જેવો કોઈ ગ્રંથ નથી માટે ધર્મવાન બનવા માટે શિક્ષાપત્રી અને શિક્ષાપત્રીને સમજવી પડે શિક્ષાપતિને સમજવી પડે મહારાજે એની અંદર ઘણા બધા વિભાગો કર્યા છે એમાં ઘણા વિભાગો સ્પેશિયલ બ્રાહ્મણ માટે હોય પણ એ આજ્ઞાનો પાછો મહારાજે કહ્યું આનો વિસ્તાર અમારા સંપ્રદાયના અન્ય ગ્રંથો થકી જાણવો કેટલીક વાર ફક્ત બાઈઓ માટેનો ધર્મ હોય અને શ્રીજી મહારાજે ત્યાં આગળ એ ધર્મ માટે પુરુષોને પણ લાગુ પાડી દીધો હોય એ શિક્ષાપત્રી ભાષ્ય થકી જાણવું પડે હોય બાઈઓ માટેનો ધર્મ અને ત્યાં મહારાજે કહ્યું આ તો પુરુષોને પણ પાડવાનો છે તો પુરુષોને પણ એ ધર્મ જેટલો ત્યાં આગળ પાડવા વિવેકવાળો હોય તેટલો ધર્મ પાળવો પડે એટલે એનો વિસ્તાર જાણવો પડે પણ શિક્ષાપત્રી જેવો કોઈ ગ્રંથ નથી મહારાજ કે શિક્ષાપત્રીનો પાઠ રોજ કરવો શિક્ષા પત્રી કો પાઠ કરહી ભૂલ મે સારે દિન પાઠ ભૂલ જાવે બીજે બીજે દિન દિન ઉપવાસ કરાવે ઉપવાસ કરાવે શિક્ષાપત્રીનો પાઠ રોજ કરવો ઉપેક્ષા કરીને તે ક્યારેય ભૂલવો નહીં આખા દિવસમાં જો શિક્ષાપત્રીનો પાઠ ન થઈ શકે તો બીજે દિવસ ઉપવાસ કરવો આજે ના વંચાય એટલે કાલ ઉપવાસ જેને પાડવાના જે નિયમ કયા છે તેમાં જો ભૂલચૂક થાય તો તરત તેનું પ્રાયશ્ચિત કરવું જો જો નિયમ કહાવત જૈસા ભૂલે ચૂક પરે તામે તેસા પ્રાયશ્ચિત કરે તાકે કાલા પ્રાયશ્ચિત કરે તાકે તત કાલા ચિકટે વસન જ્યું ધોવે હાલા ચિકટે વસન જ્યું ધોવે હાલા મનુષ્ય છીએ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર મનુષ્ય છીએ પૃથ્વી લોક ઉપર છીએ કર્મ ભૂમિ ઉપર છીએ પંચ વિષયોની જાળીની વચ્ચે છીએ માયાના આવરણોથી આવૃત છીએ ત્રણ દેહની અંદર વર્તવા વાળા ભાવવાળા છીએ જન્મો જન્મથી માયાના લપેટામાં આવેલા છીએ ઢાળો ઇન્દ્રિયોનો જગત તરફનો ને માયા તરફનો સહેજે છે હવે એવો આપણને મળેલો આ દુનિયામાં જન્મ એમાં ભૂલ ના થાય એવું તો શક્ય નથી કાયદાઓ લખી દીધા છે એટલે સંપૂર્ણ કાયદા પ્રમાણને જ વર્તાય એવું શક્ય બહુ ઓછું બને બહુ ઓછાના જીવનમાં બને પૂર્વના સુકૃત જેના અતિ ઉદય થયેલા હોય પૂર્વનું જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય એ સંપૂર્ણ આજ્ઞામાં રહી શકે તો હોય તોય ક્યારેક નીકળી જાય શિવજીને બ્રહ્માજી નીકળી ગયા છે આ સૃષ્ટિના કર્તાઓ છે બ્રહ્માજી અને શિવજી ઈશ્વર કોટીના છે મુક્તો છે તો પણ બહાર નીકળી ગયા છે ઇતિહાસો છે ઇન્દ્ર જેવા મોટા મહાબલકારી દેવતાઓ છે તો પણ બહાર નીકળી ગયા છે ઇતિહાસો છે ચ્યવન મહર્ષિ જેવા પરાશર મહર્ષિ જેવા જેમને વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય કર્યું આ પરાશર મહર્ષિ જેવા પણ જે દિવસ હોવા છતાં સંધ્યા કરી શકે આટલા શક્તિશાળી પરાશર ઋષિ છતાં પણ વ્યાસ અવતારને પ્રગટ કરવાવાળા પુરુષ પણ ધર્મ મર્યાદાની બહાર નીકળી ગયા છે દેશકાળનું વિપરીત પણ ઉપદ્રવ થાય ત્યારે સારા સારા મુમુક્ષુને પણ વિઘ્ન થાય એટલે જ શાસ્ત્રોએ ફક્ત કાયદા નથી લખ્યા પણ અહીં લખે છે જો શું કેટલા દયાળુ છે ભગવાન કેટલા દયાળુ છે સત્પુરુષો જેમને કાયદાઓ તો લખ્યા કે અમારા જે આ સત્સંગના આશ્રિતો એને આ પ્રમાણે વર્તું અમારા સાધુએ આમ વર્તું અમારા હરિભક્તોએ આમ વર્તું હરિભક્તોમાં પુરુષોએ આમ વર્તું બાઈઓએ આમ વર્તું બધા વિભાગો કર્યા પણ સાથે જેને પાડવાના જે નિયમ કયા છે તેમાં જો ભૂલચૂક થાય તો તરત તેનું પ્રાયશ્ચિત કરવું જેમ મેલું થયેલું કપડું તરત ધોઈ નાખીએ છીએ તેમ તે કરવું એક વસ્તુ આવે છે સ્ટેન રિમુવર તમે કદાચ જોયું છે કે નહીં ખબર નહીં પણ કપડાં ઉપર કોઈ ડાઘ પડે ને કપડાં ઉપર ડાઘ પડ્યો હોય અને એ સ્ટેન રિમૂવરથી એ કપડાંના ડાઘને જો કાઢવામાં આવે ને તો એ ડાઘ તરત જ જતો રહે કપડાં ઉપરથી ગમે એવો ડાઘ પડ્યો હોય પણ પડ્યો અને તરત જો કાઢી નાખવામાં આવે તો જતો રહે પણ જો એ ડાગ પડી રહ્યો અને એ વખતે તરત એનાથી કાઢ્યો નહીં તો એ ડાઘ કોઈ કાઢે પછી જાય નહીં એવી રીતે આ તો કોલસાની ખાણ છે આ સંસાર તો કોલસાની ખાંડ એમાં કોઈ ઉતરે અને કોઈ કે મને કાળો ડાગ ન લાગે ત્રિલોકીમાં મોટા સદગુરુ સંતો કે કોઈ ભાડ્યો નથી જેને ડાઘ ના લાગે પણ જેવી રીતે સ્ટેન રિમૂવર ડાઘાને તરત કાઢી નાખે એવી રીતે શાસ્ત્રોની અંદર પ્રાયશ્ચિત લખેલા છે પ્રાયશ્ચિત છે એ સ્ટેન રિમૂવર છે કોઈ પણ આજ્ઞા લોપાય તરત પ્રાયશ્ચિત કરીએ શાસ્ત્રોની અંદર ધર્મ લખ્યા અને ધર્મ લોપાય તેનું કયું પ્રાયશ્ચિત છે શાસ્ત્રમાં લખેલું છે શાસ્ત્રમાં આપણને ખબર ન પડે તો સત્પુરુષોને પૂછી લેવું તો સત્પુરુષ આપણી વય પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે સ્થિતિ પ્રમાણે દેશકાળ પ્રમાણે આપણને પ્રાયશ્ચિત આપે પણ પ્રાયશ્ચિત કર્યા વિના જેને ખબર છે કે આ ધર્મ આમ જ પડાય અને ખબર હોવા છતાં પણ ધર્મનો જે લોપ કરે અને પછી એનું પ્રાયશ્ચિત નથી કરતો એ કપડું કધોન્યું થઈ જાય છે રોજ ડાઘા પડતા 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 એ કપડું એવું થઈ જાય છે કે એને પછી બ્લીચમાં નાખો ને અને ઉકાળો ને તો એનો ડાઘો ના જાય અને ગમે એટલી મહેનત કરો ને તોય એ ડાઘો એવો ને એવો દેખાય ખરો ખબર પડે કે ડાઘો પડ્યો હશે કોક દિવસ માટે વાલા ભક્તો આપણે બધા સત્સંગની અંદર છીએ સત્સંગની સાથે સાથે આ લોકની અંદર આ દુનિયામાં પણ છીએ ક્યાંક ભગવાનની આજ્ઞા લોપાયાઓ ડાઘ પડે ને તરત એનું પ્રાયશ્ચિત કરીએ શાસ્ત્રમાં લખેલું હોય આપણને ખબર હોય તો એ રીતે કરીએ આપણને ખબર ન હોય તો સત્પુરુષોને પૂછીએ શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે જો આપણે જાતે કરીએ કોઈને કહેવું નથી તો શાસ્ત્રમાં લખ્યું છે એવું સંપૂર્ણ એ જ રીતે થવું જોઈએ બિલકુલ એમાં આગુ પાછું ન ચાલે અને જો આપણે એ પ્રમાણે નથી કરી શકીએ એમ અથવા આપણને નથી ખબર તો સત્પુરુષોને પૂછવું સત્પુરુષો જે કે એ પ્રાયશ્ચિત કરવું પણ કંઈક આજ્ઞા લોપાય તો તરત એનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું ઉપલેટાના વેરાભાઈ જેનું આખ્યાન આપણે ઘણી વખત સાંભળ્યું છે ઉપલેટાના વેરાભાઈ એક વખત શ્રીજી મહારાજ સાથે ગઢપુરથી વરતાલ જવા નીકળ્યા હતા અને ત્યારે કારિયાની રાત રોકાના એટલે કારિયાની અંદર વસ્તા ખાચર હતા એ વસ્તા ખાચર કારિયાનીના હતા ને એમને ત્યાં રાત રોકાવાનું થયું એટલે વેરાભાઈએ શું કર્યું સવારમાં ઉઠીને વસ્તા ખાચરના પાણીયારાની અંદર દાંતન પડેલું હતું એ દાંતન ત્યાંથી લીધું અને તળાવે જઈને દાંત સાફ કરી લીધા વસ્તા બાપુએ આપ્યું નહોતું આ સવારમાં વહેલા જાગી ગયા હોય પાનિયારામાં દાંતન જોયા લઈને હાલવા માંડ્યા અને દાંતન કરીને પાછા આવ્યા પછી એમને એવું સાંભળી આવ્યું કે આ તો મેં દાંતણ લીધું ભગતના ઘરમાંથી પણ પૂછ્યા વિના લીધું ને આનો ધની તો વસ્તા બાપુ છે અને મેં પૂછ્યા વિના દાંતણ લીધું એ તો ચોરી કહેવાય એટલે પસ્તાવો થવા લાગ્યો કેવા ધર્મવાળા આપણા પૂર્વના પૂર્વના બધા ભક્તો હતા કેવા સંતો હતા આ સત્સંગ છે ને ધર્મ ઉપર સ્થપાયેલો છે ધર્મ જનહત તો આ સત્સંગનું અસ્તિત્વ ન હોત આ સત્સંગ આજે ઉજળો દેખાય છે જેટલો ઉજળો દેખાય છે એ ધર્મિષ્ઠ પુરુષો આ સત્સંગની અંદર છે સંત પુરુષો છે ભક્ત પુરુષો છે પુરુષોમાં છે બાઈઓમાં છે એના કારણે આ સત્સંગ આટલો ઉજળો દેખાય છે હોય આટલું મોટું સત્સંગનો પટ પાથરેલો છે એમાં ક્યાંક ડાઘ પણ પડે કારણ કે આ સત્સંગ તો દયા દયા વાપરે છે ને કોઈને પણ સત્સંગમાં લે છે પછી મારાને તમારા કર્મે કરીને સત્સંગને ડાઘ લાગે એમાં સત્સંગનો કોઈ દોષ નથી દોષ એનો નથી પણ આપણે કોઈ દી એવા કૃતજ્ઞ ન થઈએ કે શ્રીજી મહારાજે આપણને પોતાના આશ્રિત કર્યા અમને આ ભગવી ચુંદડી પહેરાવી તમને તિલક ચાંદલાને કંઠ્યો આપી હવે આપણે શ્રીજી મહારાજને ક્યાંય નીચું જોવું પડે શ્રીજી મહારાજનો સ્થાપેલો જે એને સાત સાત વર્ષ વનવિચરણ કરીને ઉઘાળા પગે લોહીને સુકવી દીધો એવો દાખલો કર્યો છે આ સત્સંગને સ્થાપવા માટે મોટા સંતોએ સંતો પોતે પોતાના દેહ કુરબાન કરી દીધા છે આ સત્સંગને સ્થાપવા માટે મોટા મોટા હરિભક્તો નાત બારા રહ્યા છે આ સત્સંગને સ્થાપવા માટે એ સત્સંગમાં જો આપણે રહીએ તો ધર્મે સહિત રહીએ જો આપણી ધર્મે સહિત રહેવાની શક્તિ ન હોય તો આ સત્સંગને છોડીને દુનિયામાં લેહર કરી લઈએ આ જન્મ પછી બીજા હજારો જન્મ આવશે પણ જો સત્સંગમાં આપણે રહેવું છે તો ધર્મના કાયદાઓ છે એટલા બધા અઘરા કાંઈ નથી અઘરા છે જ નહીં કયો કાયદો અઘરો છે મનકો કયો અઘરો છે શિક્ષાપત્રીમાં કયો શ્લોક એવો છે જે અઘરો છે અમારે સાધુ માટેના ધર્મામૃતમાં કયો ધર્મામૃતમાં શ્લોક એવો છે જે અઘરો છે કોઈ અઘરું નથી શ્રીજી મહારાજે જે પાડી શકીએ ને આપણે કરી શકીએ ને એના કરતાં પણ સોમાં ભાગનું કરીને મૂક્યું છે ભગવાનને તો આપણા કરતાં વધારે જ ખબર હોય ને માટે વાલા ભક્તો દિલથી આપણે ભગવાનના સત્પુરુષોની આજ્ઞાઓને પાડીએ હરીને હાથ જોડીને કહ્યું વેરાભાઈએ પ્રભુ મેં દાંતન પૂછ્યા વગર લીધું હવે એનો જો વેરાભાઈએ શું પૂછ્યું એહ પાપ નિવાર ન થાય પ્રભુ એવો બતાવો ઉપાય સુની બોલી આ સુંદર શ્યામ સંત વરનીચે છે એહ ઠામ દસ દસ દંડવટ સૌને કરો દાંતન કેટલા લીધા હતા અને જેટલા બેઠા છે બધાય એક એકને કેટલા દંડવટ કરવાના દસ 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 દંડવટ સૌને કરો ભૂલ્યો ભૂલ્યો છું એમ ઉચરો હરિભક્તને પણ પંચ પંચ દંડવત કરો શંકન આ વર્ણિન સાધુને દસ દસ કરો અને હરિભગતને પાંચ પાંચ કરો અને બધાઈને બધા ભૂલ્યો હું ભૂલ્યો હું ભૂલ્યો તેથી પાપ જશે ઉતરીને કરશો નહીં એવું ફરીને પછી વેરાજીએ તેમ કર્યું તેનો પાપ તો તેથી ઉતર્યું પાપ થઈ જાય પૃથ્વી પર એવા જાયા બહુ જન્મેલા ના હોય જેનાથી કોઈ દીકો શું થાય જ નહીં થઈ જાય મનુષ્યનો સ્વભાવ છે પરંતુ તરત પ્રાયશ્ચિત તરત પ્રાયશ્ચિત વેરાભાઈએ આ પ્રાયશ્ચિત કર્યું એટલે ચોખ્ખા થઈ ગયા શ્રીજી મહારાજે પ્રથમના દસમામાં એટલા માટે કહ્યું કે જે કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણવો અને કોઈએ પાપનું પ્રાયશ્ચિત કર્યું હોય અને પછી આપણે એની ઉપર આક્ષેપ નાખીએ કે આને તો દાંતન ચોર્યું હતું તો મહારાજ કે એ પણ કૃતજ્ઞ જાણવો એને કૃતજ્ઞ મહારાજે કહ્યું છે કોઈએ કદાચ કોઈથી કંઈ ખોટું થઈ ગયું એક બીજી વાત એ પણ સમજી રાખવાની કે જીવનો એવો સ્વભાવ છે કાગડા વૃત્તિ જેવો બીજાની ભૂલને ખોડે છે પોતાની ખોડતો નથી પોતાની કોઈને કહેતો નથી બીજાની હજારો જગ્યાએ બતાવે છે પોતે તો બધી જ જગ્યાએ બગડેલો હોય કાગડો હાવ કાળો હોય પણ બીજાની કાળા જ ગોતવા નીકળે કોઈએ કંઈક ભૂલ કરી થઈ ગઈ એનાથી અને એને એનું પ્રાયશ્ચિત કરી લીધું છે પ્રાયશ્ચિત કરી લીધું છે પછી કોઈ કાળે ફરીથી એને એની ભૂલ યાદ કરાવે ને એ પાપી છે બધું પાપ એના માથે જાય એની ભૂલ બીજાને કહે ને એને તેમ કર્યું હતું ભાઈ મનુષ્ય છે થઈ ગયું હોય થઈ ગયું હોય ક્યારેક ચોરી થઈ ગઈ ક્યારેક કંઈક વર્તાઈ ગયું કોઈકથી કોઈ યુવા અવસ્થામાં છે કંઈક એનાથી ભૂલ થઈ ગઈ શું રિટર્ન થવાનો ચાન્સ જ નહીં અને જો શાસ્ત્રો રિટર્ન કોઈને કરે જ નહીં એકવાર આજ્ઞા લોપી એટલે જા કાઢી જ મૂકવાનું એને તો તો કોઈ જીવનું કલ્યાણ થાય જ નહીં શાસ્ત્રમાં પ્રાયશ્ચિત લખ્યા છે અને પાછું એ ખરું કે જે એવું બહુ જાજુ જોર કરતા હોય ને એવું હાલતું હશે એવું હાલતું હશે એનું જો ખરેખર મૂકીને જોવામાં આવે ને તો હજારો ગુના નીકળ્યા પણ ભગવાન ને ભગવાનના સત્પુરુષો છે ને એના હૃદયમાં બહુ દયા રહેલી છે માટે કંઈ પણ ભૂલ થાય એનું પ્રાયશ્ચિત આપણે પોતે પણ કરી લેવું અને કોઈએ પ્રાયશ્ચિત કરી લીધું હોય પછીથી એને ક્યારેય પણ પાપી જોવો નહીં ગનવો નહીં જે જોવે ગણે કોઈને કે તો એ વધારે વધારે દ્રોહી સત્સંગનો થયો કહેવાય પાપી કહેવાય કૃતજ્ઞ એ વ્યક્તિ કહેવાય કોઈ પ્રાયશ્ચિત કરી લીધું પછી એના પાપની વાત ક્યારેય કોઈને ના કરાય અરે કદાચ એને પ્રાયશ્ચિત નથી કર્યું તો પણ ન કરાય એવું કરે ને એના માથે પાપ વેચાતું જાય કોકના પાપની વાત આપણે કરીએ ને જેટલી કરીએ ને એટલું પાપ આપણા માથે જેટલી કરીએ બધું પાપ આપણા માથે આવતું જાય એના માથે ભૂસાતું જાય ને આપણા માથે આવતું જાય કારણ કે પોટલું આપણે ઉપાડ્યું માટે ભગવાનના ભક્તોએ સત્સંગની આ રીતને પણ જાણી રાખવી જ્યારે પણ કપડું ગંદુ થાય ત્યારે તરત સાફ કરવું જ્યાં સુધી તે કપડું ધોવાય નહીં ત્યાં સુધી તે મેલું ને ગંદુ કહેવાય છે ધોવાથી તેનો ડાઘ જ્યારે જતો રહે ત્યારે તે ચોખ્ખું દેખાય છે વેરા આવી રીતે પ્રાયશ્ચિત કર્યું અને પછી એ પ્રાયશ્ચિત કર્યું એટલે મહારાજ એની પર રાજી થયા પછી મહારાજે ત્યાં કહ્યું છે કે છાની રીતે જે ચોરીને લેશે જમ તેને ઘણો દંડ દેશે કોઈ ચોરી કરે એવી રીતે વાવરે પ્રભુ અર્થે જો પ્રીતે પ્રભુનો કોપ તે પર થાય નિશ્ચિત જન નરકમાં જાય માટે ધર્મ છે એ ભગવાનને બહુ વાલો છે મહારાજ ભુજની અંદર બિરાજમાન છે ત્યાં સ્ત્રી ભક્તોને નિમિત્ત કરીને વાત કરી છે જેટલા જેટલા નિયમો છે એને પાળવા અને મહારાજ કે ક્યારેક નિયમ ચૂક થઈ જાય તો તરત એનું પ્રાયશ્ચિત કરવું ચીકનું વાસણ જેમ ધોવાથી સાફ થાય એમ પ્રાયશ્ચિતથી વ્યક્તિ શુદ્ધ થાય છે આવી વાત મહારાજ અહીં આગળ કરે છે તેર કડી અહીં પૂર્ણ થઈ છે આગળની વાત આપણે આવતીકાલે સાંભળશું વાલા ભક્તો આ રવિવારે કહુટ ગેમ સદગુરુ મુક્તાનંદ સ્વામી પર પૂજ્યપાદ ગુરુજીની કરેલી કથાનો ભાગ ત્રણ ચાર અને પાંચ એ ત્રણેય ભાગમાંથી આપણે અહીં કહુટ ગેમ રમવાની છે તમામ ભક્તો ખૂબ સુંદર તૈયારી કરજો બીજા બધા ભક્તોને પણ જોડાવા માટે લિંક મોકલજો જેનાથી મુક્તાનંદ સ્વામીના ચરિત્રો સાંભળીને કાન પાવન થાય કહુટમાં આપણો પહેલો નંબર આવે કે ન આવે છેલ્લો આવે પણ મુક્તાનંદ સ્વામીના ચરિત્રો સાંભળવાથી આપણા આત્મામાં સ્વામીનું બળ આવશે એ વાત નક્કી છે તો તમામ ભક્તોની તૈયારી કરજો ગણશ્યામ ગણશ્યાં મરાજનીજે શ્રીપતિ શ્રીધરમ શર્વેશર ભક્તિધર્માજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ શ્રી ગણશ્યામ મહારાજ